નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર. આજે આપણે મિત્રો જાણીશું આઈ ખેડૂત પોર્ટલ ઉપર સરકાર તરફથી એક નવી યોજના શરૂ થઈ ગયેલી છે. જે યોજનાની અંદર આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રિક સાધનો ખરીદવા માટે સરકાર તરફથી મિત્રો તમને છે તે સહાય મળવાપાત્ર થશે. અને હાલના સમયમાં આ યોજનાની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે. ચાલો તમે આપણે યોજનાની વિગતવાર માહિતી મેળવીશું કે ભાઈને કેટલો લાભ મળવાપાત્ર થઈ શકે છે. જે ઇલેક્ટ્રોનિક સાધનો આવે છે તે ખરીદવા માટે તમને સહાય મળવાપાત્ર થશે. જેની અંદર વાત કરીએ ઇલેક્ટ્રિક સગડી આવે છે તે, પછી ઇન્વર્ટર આવે છે તે, પછી જે ગોળા આવે છે તે, પછી ઇલેક્ટ્રિક વોટર પંપ આવે છે તે, તેવા સાધનો ખરીદવા માટે સરકાર તરફથી મિત્રો તમને મહત્તમ રૂપે એટલે કે 15,000 સુધીની સહાય મળવાપાત્ર થશે. અને હાલના સમયમાં આજની તારીખમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે. ચાલો તમે આપણે યોજનાની સંપૂર્ણ માહિતી મેળવશું. ઇલેક્ટ્રિક સગડી જે તમે વિડીયો ફોટોની અંદર દેખી રહ્યો છો, ઇલેક્ટ્રિક જે સગડી આવે છે એ ખરીદવા માટે તમને સહાય મળવાપાત્ર થશે. પછી આગળ આપણે મિત્રો વાત કરીએ તો જે ઇન્વર્ટર આવે છે એ ખરીદવા માટે પણ મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે. કયા ખેડૂતને કેટલો લાભ મળવાપાત્ર થશે, કયા ભાઈને કેટલો લાભ મળવાપાત્ર થશે એ વિશે આપણે વાત કરીશું. ઇલેક્ટ્રિક સાધનો આવે છે તે ઇન્વર્ટર, પછી વોટર પંપ આવે છે એ પણ ખરીદવા માટે સરકાર તરફથી તમને મિત્રો સહાય મળવાપાત્ર થશે. હવે આ યોજનાની આપણે વિગતવાર માહિતી મેળવીશું. આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ભાઈઓ સુધી શેર કરો, કારણ કે જે ભાઈને લાભ લેવો હોય તો આ યોજનાની અંદર લાભ લઈ શકે. ઇલેક્ટ્રિક સાધનો માટે સહાય યોજના હાલના સમયમાં ઓનલાઈન ફોર્મ ભરવાના પણ ચાલુ છે. ઇલેક્ટ્રોનિક સાધનો જે આવે છે તે માટે સહાય યોજના રાજ્ય સરકાર દ્વારા આ યોજના ચાલુ કરવામાં આવી છે. હવે વાત કરીએ કે શું ખરીદવા કેટલો લાભ મળે છે. FSH7 બે બેટરી ધરાવતી બોટો માટેના સાધનો, ઇન્વર્ટર ખરીદવા માટે 8,000 પહોંચો અથવા ખરીદ કિંમત 2 માંથી જે ઓછું હોય પ્રમાણે સહાય મળવાપાત્ર થશે. ઇલેક્ટ્રિક સગડી ખરીદવા માટે 3,000 અથવા ખરીદ કિંમત 2 માંથી જે ઓછું હોય પ્રમાણે સહાય મળવાપાત્ર થશે. ઇલેક્ટ્રિક વોટર પંપ 3,000 અથવા ખરીદ કિંમત 2 માંથી જે ઓછું હોય પ્રમાણે સહાય મળવાપાત્ર થશે. CLF ટ્યુબર 500 રૂપિયા ખરીદ કિંમત 2 માંથી જે ઓછું હોય પ્રમાણે સહાય મળવાપાત્ર થશે, અથવા તો વધુમાં વધુ જે 15,000 છે તે અને 2 માંથી જે ઓછું હોય એ પ્રમાણે મિત્રો સહાય મળવાપાત્ર થશે. ખરીદ કિંમત અથવા તો જે છે તે 15,000 2 માંથી જે ઓછું હોય એ પ્રમાણે મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે. હવે બ વિશે વાત કરીએ, FRP બોટ માટેના સાધનો, એક સોલાર ઇલેક્ટ્રિક લેન્ટરનરની કિંમત માટે 3,000 પહોંચે 2 માંથી જે ઓછું હોય પ્રમાણે સહાય મળવાપાત્ર થશે. આ યોજનાની છેલ્લી તારીખ વાત કરીએ તો 30/7/2024 સુધી તમે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો. એટલે કે હાલના સમયમાં આ યોજનાની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે. હવે મિત્રો વાત કરીએ કે ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરીએ, જેનો એક આપણે અલગથી વિડીયો બનાવેલ છે, જે આપણે અલગથી એક વિડીયો પણ બનાવીશું, જે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પર મૂકી દઈશું. અને તમે મિત્રો કયા જિલ્લાના વતની છે કોમેન્ટ કરીને જણાવજો, એટલે ખબર પડે કે આ જિલ્લાના વતની છે તે મારી યુટ્યુબ ચેનલનો વિડીયો દેખે છે. અને આવી દરરોજની માહિતી મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવનારા તમામ નોટિફિકેશન ચાલુ રાખો. અને આ વિડીયો ફરીથી મિત્રો બધા ભાઈઓ સુધી શેર કરો, ગુજરાતના બધા ભાઈઓ સુધી શેર કરો. જે ભાઈને લાભ લેવો હોય તો આ યોજનાની અંદર લાભ લઈ શકે. ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે. જય જવાન, જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી જય.